पहली नवम्बरे इलॉन मस्क नू टोटल नेटवर्थ 300 बिलियन ने पार पहुंची गयु अने दुनिया में पहली बार एक एकला व्यक्ति नू नेटवर्थ आटलू बधु आगळ पहुंची गयु। तो मैं घना बदा कैलक्युलेशन कर्या छे, इलॉन मस्क, जेफ बेसोस, मुकेश अंबाणी नी वेल्थ ना कौन पहला 1 ट्रिलियन डॉलर सुधी पहुंचे, एमना कंपनी विषय बहुज बदा फेक्ट्स तमने कहेवानो छु अने बहुज बदा गणितो पण शेर करवानो छु। अने आ बधुं जो तमे जाणवा मांगता होय तो ध्यान थी सांभळजो। हुं तमने एक वात कहुं, एक बात कहूँ, आपनुं स्वागत है, मारुं नाम है गूंज ठक्कर। फोर्ब्स रिपोर्ट कर्यु के इलॉन मस्कनुं नेटवर्थ नवम्बर महीना में 300 बिलियन ने पार पहुंची गयु। दुनिया में पहली वक्त एवं थयुं के कोईपण एक एकला व्यक्ति नेटवर्थ आटलू बधु पहुंच्यु होय। 300 बिलियन डॉलर्स एटले केटला ए हुं तमने कहेवा मांगू छुं। पहला तो 300 बिलियन डॉलर ने अपने रुपया में कन्वर्ट करिए एटले थाय 22,36,437 करोड़ रुपया। भारत नी वात करूँ तो भारत देश नू टोटल जीडीपी 145 लाख करोड़ जेटला रुपया हशे। हवे ए एस्टिमेटेड जीडीपी छे, एटले एक एकलो व्यक्ति जे भारतना जीडीपी ना आश्रे 15% जेटलू नेटवर्थ तो ए व्यक्तिनू ज छे। इलॉन मस्कनू जे नेटवर्थ छे ने नेटवर्थ 2021 में 165 बिलियन डॉलर थी वध्यू, अने ए जे नेटवर्थ छे ने 300 થી 335 બિલિયન ડોલર ની વચ્ચે નો, એનાથી વધારે જીડીપી દુનિયા માં ફક્ત 42 કે 45 દેશો નું જ છે IMF ના આંકડા પ્રમાણે। એટલે 169 દેશો નું જીડીપી ઇલોન મસ્ક ના નેટવર્થ કરતા ઓછું છે। જીડીપી તો તમે સમજો છો ને, દેશ ના બધા નાગરિકો, દેશ ની સરકાર બધું મળીને જેટલા ખર્ચા કરે છે એને જીડીપી કહેવાય। આ તમને આમ એકદમ લેમેન લેંગ્વેજ માં સમજાવું તો એના કરતા વધારે નેટવર્થ એક જ ઇન્ડિવિડ્યુઅલ નું છે। ઇલોન મસ્કનું નેટવર્થ સિટી ગ્રુપ અને ફોક્સવેગનના ટોટલ માર્કેટ કેપિટલાઇઝેશન કરતાં પણ વધારે છે। ઇલોન મસ્ક ટેસ્લાનો 70% માલિક છે, એટલે ટેસ્લા કંપનીના 70% શેર્સ ઇલોન મસ્ક પાસે છે। ઇલોન મસ્કે હમણાં એક એવી હેડલાઇન વાંચી કે એમની વેલ્થના 2% એટલે 6 બિલિયન ડોલરથી દુનિયાભરમાં કોઈ પણ વ્યક્તિ ભૂખ્યું નહીં રહે, દુનિયાનું હંગર પૂરું થઈ જશે। તો એમણે એવું પણ કીધું કે આ 6 બિલિયન ડોલરના ટેસ્લાના શેર હું વેચવા બી માંગુ છું। ઇલોન મસ્ક જોડે જે ટેસ્લાના શેર્સ છે ને એની વેલ્યુ કાઢીએ તો આશરે 200 બિલિયન ડોલર જેટલી થાય છે। તો બી એમની જોડે બીજા 100-120 બિલિયન ડોલર તો પડ્યા છે જે એમના બીજા પોતાના છે। પણ હવે આટલા બધા ગણિતો કર્યા ને, એટલે મારે એવું ગણિત કરવું છે કે દુનિયાભરમાં જે અમીર વ્યક્તિઓ છે સૌથી વધુ ધનવાન, એમાંથી 1 ટ્રિલિયન ડોલરે પહેલું કોણ પહોંચશે। કેમ 1 ટ્રિલિયન ડોલર? કે આપણે જેમ કહીએ છીએ કે સચિન 100 ક્યારે કરશે, 95 રન કરતાં 5 રન જ વધારે છે 100 રન, પણ 100 એક ઇલ્યુઝિવ આંકડો છે, એક માઇલસ્ટોન છે। એવી રીતે જેમ 100 બિલિયન એક માઇલસ્ટોન હતો, એવી રીતે હવે નેક્સ્ટ માઇલસ્ટોન 1 ટ્રિલિયન છે। અને બહુ જ ફન ગણિત કર્યું છે મેં, તો એ ગણિતમાં મારી જોડે તમે રહેજો। 1 ટ્રિલિયન ડોલર આ ઇલ્યુઝિવ માર્કેટ કેપ જે છે ને એ દુનિયામાં આપણે જોવા જઈએ તો અત્યારે 6 કંપનીઓ જ છે જેમનું ટોટલ માર્કેટ કેપ, માર્કેટ કેપિટલાઇઝેશન 1 ટ્રિલિયન ડોલરથી વધારે છે। માર્કેટ કેપિટલાઇઝેશન તો તમે સમજતા જ હશો, કંપનીના શેરનો ભાવ, એને જેટલા શેર અવેલેબલ છે એનાથી ગુણાકાર કરીએ તો ટોટલ કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન આવે। સાઉદીની અરામકો છે જે દુનિયાનું સૌથી મોટું ઓઇલ મેન્યુફેક્ચરર છે, સાઉદી અરામકોનું હમણાં જ આઈપીઓ બહાર આવવાનું હતું, એટલે આપણે એ સાંભળ્યું કે એ પણ 1 ટ્રિલિયન ડોલરની ઉપર છે। એના સિવાય 2018માં એપલ દુનિયાની પહેલી કંપની હતી જે 1 ટ્રિલિયન માર્કેટ કેપ હિટ કર્યું હતું। 2018માં જ એમેઝોને પણ આ જ ફીટ અચીવ કરી હતી। માઇક્રોસોફ્ટે 2019માં 1 ટ્રિલિયન માર્કેટ કેપ હિટ કર્યું હતું। એના પછી આલ્ફાબેટ જે ગૂગલની પેરેન્ટ કંપની છે ને એને 2020માં અને ટેસ્લા 2021માં 1 ટ્રિલિયન માર્કેટ કેપ હિટ કર્યું હતું। તો આ 1 ટ્રિલિયન ડોલર હોય કેટલા? 1 ટ્રિલિયન એટલે એકડા પછી 12 મીંડા આવે, એટલે 1 ટ્રિલિયન, અને એ બી પાછા ડોલર, એને આપણે રૂપિયામાં કન્વર્ટ કરીએ ને તો 74,47,260 કરોડ રૂપિયા, એટલે 1 ટ્રિલિયન ડોલર્સ થયા। ભારતની કોઈ પણ કંપની હજુ સુધી 1 ટ્રિલિયન ડોલરનું માર્કેટ કેપ હિટ નથી કરી શકી। સૌથી પહેલાં વાત કરીએ ઇલોન મસ્કની। આપણે પહેલાં જ વાત કરી કે ઇલોન મસ્ક ટેસ્લા કંપનીમાં 70% ભાગ ધરાવે છે, એટલે ટેસ્લાનો જે અત્યારે ભાવ છે એ 4.5 ગણો જો અગર થઈ ગયો 5300 ડોલરની આજુબાજુ, તો એવા સંજોગોમાં ઇલોન મસ્ક ક્લિયરલી 1 ટ્રિલિયન એમનો નેટવર્થ થઈ જશે। અને આ 5300 ડોલર દૂર નથી દેખાતો, કારણ કે અત્યારે ટેસ્લા કાર્સનું જે પ્રોડક્શન થઈ રહ્યું છે એના કરતાં વધુ પ્રોડક્શન થવાના ચાન્સીસ છે, અને જેટલી ગાડીઓ વધારે બનાવશે એટલું લોકોને હોપ વધારે જાગશે અને શેરનો ભાવ વધી શકશે। ઘણી બધી ગીગા ફેક્ટરીઓ ખોલી છે ઇલોન મસ્કે જેમાં ઘણી બધી કાર્સનું પ્રોડક્શન થાય છે, એ કારમાં જે બેટરી સેલ્સ લાગે છે એ પણ એ પોતે જ બનાવે છે, ઘણા બધા દેશો જોડે ટાઈઅપ કરેલું છે। એમની જે ટેસ્લા ગાડી છે એ ફૂલ સેલ્ફ ડ્રાઇવિંગ ગાડી છે, એમની જોડે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ટેકનોલોજી પણ છે, એટલે એમની ગાડીમાં આપણે બેઠા ને તો ગાડી આપણને જાતે ફેરવે બધે। અને આ તો ખાલી એમની એક કંપની થઈ જેનો શેર બહાર પડેલો છે,
એમની બીજી કંપનીઓ જેમના શેર હજુ નથી પડ્યા એ પણ હું તમને કહેવા માંગુ છું. સ્પેસએક્સ એક કંપની છે જે એમણે વર્ષ 2001-2 થી ચાલુ કર્યું હતું. આ એમનું સપનાવાળી કંપની છે જેનું એમણે સપનું જોયું હતું અને 2014 થી એમને નાસાના કોન્ટ્રાક્ટ મળે છે. અને આ સ્પેસએક્સ કંપનીનું કામ શું છે? રોકેટો બનાવવા. જે રોકેટ સ્પેસમાં સેટેલાઇટ મૂકવા જવાની છે કે પછી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર કોઈ સામાન ખાલી કરવા જવાનું છે તો એના માટે આ રોકેટ સ્પેસના અને અર્થના ચક્કરો લગાડે. આ રોકેટની ખાસિયત એ છે કે કોઈએ ચલાવવા નથી પડતા, ફૂલ્લી ઓટોનોમસ છે અને આ રીયુઝેબલ રોકેટ છે. એટલે આ પાછા લેન્ડ થઈ જાય, લેન્ડ થાય એના પછી આ ફરીથી યુઝ પણ થઈ શકે અને એના લીધે સ્પેસની જે ટ્રીપ છે ને એમણે બહુ જ સસ્તી કરી નાખી છે, જેના લીધે એમને નાસાનો કોન્ટ્રાક્ટ પણ મળે છે. એના સિવાય ઇલોન મસ્કની બીજી એક કંપની છે જે વર્જિન સાથે ટાઈઅપ કરેલું છે એમણે હાઇપરલૂપ કોન્સેપ્ટ કરીને, જેમાં ગાડીઓ 200-300 કિલોમીટરની સ્પીડે ટ્રાન્સપોર્ટ કરી શકે, પબ્લિક ટ્રાન્સપોર્ટ કરી શકે અને આ બધું ટનલોમાં થાય કારણ કે રોડ રસ્તા હવે સીમિત થઈ ગયા છે બિલ્ડિંગ બનવાને લીધે. એટલે એ ટનલો ખોદે અને ટનલની અંદર આ બધા વાહનો ફૂલ સ્પીડે ચાલે, બધું ઓટોનોમસ હોય, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટ્સથી કંટ્રોલ્ડ હોય, એટલે એક્સિડન્ટના ચાન્સીસ પણ ના થાય. લોકોએ ફક્ત એમના વાહનમાં બેસીને આરામથી જવાનું અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફટાફટ પહોંચી શકે. અને આ જે હાઇપરલૂપ કોન્સેપ્ટ છે એ હાઇપરલૂપ કોન્સેપ્ટ માટે એમને ટનલો ખોદવી પડશે અને એના માટે એમણે લોન્ચ કરી છે ધ બોરિંગ કંપની. આ કસ્સાના હજુ શેર બહાર નથી પડ્યા, બહાર પડે લોકો ખરીદે, શેરનો ભાવ ઉછળે તો એ $1 ટ્રિલિયન તરત જ પહોંચી જાય. આના સિવાય એમની સ્ટારલિંક કોન્સ્ટેલેશન કરીને એક કંપની છે, આના વિશે એક વાત કહુમાં મેં તમને ઘણી બધી વાત કરી છે, જેમાં એ 42,000 નાના નાના સેટેલાઇટ સ્પેસમાં મોકલવા માંગે છે, જે સેટેલાઇટ ઉપર જઈને એકબીજા જોડે કનેક્ટ થઈ જાય અને દુનિયાની આજુબાજુ ગોળ ગોળ ફર્યા કરે અને સ્પેસમાંથી દરેક ખૂણે દુનિયામાં વાઇફાઈ પ્રોવાઇડ કરી શકે. એટલે ઇલોન મસ્ક તો બહુ જ ઇઝીલી $1 ટ્રિલિયન નેટવર્ક પહોંચી શકે છે. આજના એક વાત કહુમાં બહુ જ બધા $1 બિલિયન, $1 ટ્રિલિયન ને ગણિતોની વાત થઈ ગઈ, પણ આ જ્યારે મેં આંકડો વાંચ્યો ત્યારે મને થયું કે આ ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન છે, તમારી જોડે શેર કરવી જોઈએ, તમને પણ ગમશે. આવી ઇન્ફોર્મેશન જો તમને રેગ્યુલરલી જોવી હોય, તમને ગમતી હોય તો મને જરૂરથી જણાવજો. બાકી એક વાત કહું, VTVGujarati.com પર આપણે રેગ્યુલરલી મળતા રહીશું. ધન્યવાદ.